દોસ્તો, ક્રિકેટને જેન્ટલમેન ગેમ કહેવામાં આવે છે કારણ કે પહેલા મોટા દેશના લોકો ક્રિકેટ રમતા હતા. ધીરે ધીરે આ ગેમ લોકોના જીવનમાં ઘર કરી ગઈ અને ભારત જેવા દેશોમાં તો ક્રિકેટને એક ધર્મની જેમ માનવામાં આવે છે. ભારતમાં ધન અને નામનાની ઊંચાઈઓ પર બેઠેલા ક્રિકેટર્સને ભગવાનનું બિરુદ આપવામાં આવે છે. સમય બદલવાની સાથે ક્રિકેટના ફોર્મેટમાં પણ ધરખમ બદલાવ આવ્યા. IPL એ બદલાવનું સૌથી ઉત્તમ ઉદાહરણ પણ કહી શકાય. આજે અમે તમને ક્રિકેટ સાથે જોડાયેલી એવી કેટલીક રોચક વાતો જણાવીશું જેને સાંભળીને આપ પણ આશ્ચર્યમાં મુકાઈ જશો. ટેસ્ટ મેચમાં આજ સુધી શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયા સામે માત્ર એક જ જીત હાંસલ કરી છે. આ જીત શ્રીલંકાએ વર્ષ 1999માં હાંસલ કરી હતી. બાંગ્લાદેશના શેર એ બાંગ્લા અને બંગાબંધુ સ્ટેડિયમમાં ક્રિકેટના મક્કા તરીકે ઓળખવામાં આવતા લોર્ડ્સ કરતાં પણ વધુ વનડે રમાવવામાં આવી છે. ભારતીય સ્પિનર બાપુ નડકર્નીએ ચેન્નઈમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ સતત 21 મેડન ઓવર નાખી હતી. આ અત્યાર સુધીનો એક અદ્ભુત રેકોર્ડ છે. વિશ્વકપના 335 રનનો પીછો કરતા સુનિલ ગાવસ્કરે 173 બોલમાં અણનમ 36 રન બનાવ્યા હતા. આ મેચ 1975માં રમાઈ હતી. વિશ્વકપમાં નોટ આઉટની તક વખતે એકમાત્ર ભારતીય બેટ્સમેને શતક લગાવ્યું હતું અને તે ખેલાડી હતા સૌરવ ગાંગુલી. શાહિદ આફ્રિદીએ વન ડેમાં સૌથી ફાસ્ટ શતક લગાવવા માટે વકાર યુનુસનું બેટ ઉધાર લીધું હતું. પાકિસ્તાની ખેલાડી ઇન્જમામ ઉલ હકે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના પહેલા જ બોલમાં જ વિકેટ લીધી હતી. લાન્સ ક્લુઝનર, અબ્દુલ રઝાક, શોએબ મલિક અને હસન તિલક રત્ને એવા ખેલાડીઓ છે કે જેઓ વન ડે મેચમાં 1 થી લઈને 10 નંબર સુધી બધા જ નંબર પર દાવ રમ્યા છે. ગ્રીન સ્મિથ 100થી વધુ ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરનાર એકમાત્ર કેપ્ટન છે. રણજીત કરિયરમાં સચિન તેંડુલકર માત્ર એક જ વખત શૂન્ય રન પર આઉટ થયા હતા. આ વિકેટ ભુવનેશ્વર કુમારે લીધી હતી. પાકિસ્તાનના સ્પિનર બોલર સઈદ અજમલને આજ સુધી એક પણ મેન ઓફ ધ મેચનો એવોર્ડ નથી મળ્યો. વર્ષ 1983ના વર્લ્ડ કપ દરમિયાન ઝિમ્બાબ્વે વિરુદ્ધ 175 રન બનાવીને સદી ફટકારનાર કપિલ દેવ પહેલા ખેલાડી હતા. કોર્ટની વોલ્સ એક એવા ખેલાડી છે કે જેઓ ટેસ્ટ મેચમાં 43 વખત ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયા હતા. સુનિલ ગાવસ્કરે પોતાના દીકરાનું નામ રોહન એ સમયના એક ખેલાડી રોહન કહાઈના નામ પરથી પાડ્યું હતું. પોતાના 16 વર્ષના કરિયરમાં કપિલ દેવને એક પણ ઈજા નથી થઈ. વર્ષ 1989માં સચિનની સાથે અન્ય 23 ખેલાડીઓએ કરિયરની શરૂઆત કરી હતી, પણ સૌથી લાંબી રેસનો ઘોડો સચિન સાબિત થયા. 200 રન પહેલા મારનાર સચિન ન હતા. તેમની પહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડી બેલિન્ડા ક્લાર્કે આ કામ કર્યું હતું. વર્ષ 1987માં પહેલી વખત વર્લ્ડ કપ ઇંગ્લેન્ડની બહાર રમાવવામાં આવ્યો હતો અને યજમાની ભારત અને પાકિસ્તાન મળીને કરી હતી. 22 વર્ષના કરિયરમાં સચિન લગભગ 28 વખત નર્વસ 90નો શિકાર થયા છે. ભારત માત્ર એક એવી ટીમ છે કે જેણે ક્રિકેટના દરેક ફોર્મેટમાં જીત હાંસલ કરી છે. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ એકમાત્ર એવા કેપ્ટન છે જેમણે ક્રિકેટના બંને ફોર્મેટમાં વિશ્વકપ જીત્યો છે. પોતાની કરિયરની છેલ્લી મેચમાં ગિલ ક્રિસ્ટે બોલિંગ કરી અને એક બોલ પર એક વિકેટ પણ લીધી હતી. વિશ્વમાં 100 શતક લગાવનાર એકમાત્ર ક્રિકેટર સચિન તેંડુલકર છે. તો મિત્રો, અમારા વિડીયોને લાઈક કરો, અન્ય દોસ્તો સાથે શેર કરો અને અમારા અવનવા વિડીયો જોવા માટે અમને YouTube પર સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.